સુરત સુમુલ ડેરીની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે માંડવી બેઠક પર સરકાર પેનલના ઉમેદવારે ટેકો આપ્યાની અફવા બહાર આવી હતી અને પાટક જૂથના રેસા ચૌધરી સામે રમણનીતિ ગામિત લડનાર છે। આગામી 7 તારીખે સુરત સમૂળ ડેરીની ચૂંટણી યોજાનાર છે। ખાસ કરીને રાજુ પાઠક અને મંત્રી ગણપત વસાવા જૂથ વચ્ચે પ્રદેશ દ્વારા સમાધાન કરાવાયું હતું અને બાદમાં 5 બેઠક પર ટેકા પણ જાહેર કરાવાયા હતા। જો કે ટેકાના ફરતા થયેલ લીડરમાં માંડવીનું નામ પણ જોડાયું હતું અને માંડવી બેઠક ઓર પાઠક જૂથના ઉમેદવાર રેસા ચૌધરીને પણ ગમે તે સમર્થન આપ્યા નો ડેટર ફરતો થયો હતો, જે વાતને રમણ ગામિતે રદિયો આપ્યો હતો અને ડેટર ખોટો હોવાનું જણાવ્યું હતું। પાઠક જૂથના ઉમેદવાર રેસા ચૌધરી સામે વસાવા જૂથ સમર્થિત સહકાર પેનલમાંથી રમણ ગામિત લડનાર છે, જ્યારે અપક્ષ અને કોંગ્રેસમાંથી શંકર ચૌધરી પણ ઉમેદવારી કરી છે। રમણ ગામિતે રેસા ચૌધરીને ટેકો આપ્યા વિનાની વાત જુદી હોવાની જણાવી ચૂંટણી લડનાર હોવાનું જણાવતા માંડવી બેઠક હવે ત્રિપાંખ્યો જંગ જોવા મેળવનાર છે। ધર્મેશ પટેલ, JDS TV, સુરત।